ગઈ કાલે હું કામથી એક જણને મળવા ગયેલો અને વાત વાતમાં એમણે એક વાત કહી જે મને યાદ રહી ગઈ. કિસ્સો દોસ્તીનો છે કે નિલેશ ઓફિસથી સાંજે ઘરે આવ્યો. નિલેશની વાઇફ રોશની એમને કહ્યું કે આજે તમારા કોલેજના ફ્રેન્ડ અખિલેશભાઈ ઘરે આવ્યા હતા અને એમને 10,000 રૂપિયાની અર્જન્ટ જરૂર હતી, એટલે તમારા ખાનામાંથી મેં એમને 10,000 રૂપિયા છે, ક્યાંક લખવું હોય તો લખી રાખજો. આ વાત સાંભળીને નિલેશની આંખમાં જળજળી આવી ગયા. એ આમ 2 સેકન્ડ માટે ગળગળો થઈ ગયો. રોશનીએ પૂછ્યું કે કેમ ઢીલા થઈ ગયા, મારી કઈ ભૂલ થઈ? મને એમ કે તમારા આટલા સારા મિત્ર છે એટલે તરત મેં પૈસા આપી દીધા. મને એમ થયું કે હું તમને ફોન કરું પૂછીને આપું, પણ પછી એમની હાજરીમાં કરું તો સારું ના લાગે. શું થયું, કેમ ઢીલા થઈ ગયા? નિલેશે કહ્યું કે દુઃખ મને એ વાતનું નથી કે તેમ બે ધડક પૈસા આપી દીધા, તે તો બરાબર જ કર્યું. દુઃખ મને એ વાતનું છે કે મારો ભાઈબંધ છે, એને 10,000 રૂપિયાની જરૂર પડી અને મને ખબર જ ના પડી. મને અણસાર સુદ્ધા ના આવ્યો કે મારો દોસ્ત કોઈ તકલીફમાં છે. એવો તો હું કેવો ફ્રેન્ડ કે મારા ફ્રેન્ડની મજબૂરી હું કળી ના શક્યો, જાતે સમજી શક્યો. વાત અહીંયા પૂરી થાય છે, પણ હું ગઈકાલે સાંજે જરા વિચારતો રહ્યો કે જે દોસ્તીમાં ફાયદા ગેરફાયદાનું ગણિત હોય એ માત્ર એક નામ પૂરતો વ્યવહારિક સંબંધ છે, ટ્રાન્ઝેક્શન છે, એમાં વિનાશ નથી. આપણે કોઈનું એક કામ કર્યું હોય તો સામે પેલો આપણું એક કામ કરી આપે એવી અપેક્ષા રાખવી, આપણે એક દિવસ ચા પીવડાવી હોય તો સામે પેલો ક્યારેક ચા પીવડાવે એ એક્સપેક્ટ કરવું, એ દોસ્તી નથી. દોસ્તી એ તો દિલના દરવાજાની સાયલેન્ટ ડોરબેલ છે. વાગે કે ના વાગે, તમને અંદરથી રણકાર થવો જોઈએ. આજનો મોર્નિંગ મંત્ર: દોસ્તીનો હિસાબ દિલમાં હોય છે, ગણતરીમાં નહીં. દોસ્તી એ દિલના દરવાજાની સાયલેન્ટ ડોરબેલ છે. રેડિયો મિર્ચી 98.3 FM. 7:20 થઈ રહી છે. ટિંગ ટોંગ, તમારો દોસ્ત આવી ગયો છે, ધ્વનિત. ગુડ મોર્નિંગ. 19th June 2014.